બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા રામ મંદિરના ઓપનિંગ અંતર્ગત અક્ષર પત્રિકા તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજમાં વિશ્વ હિન્દુ પરિષદ RSS અને બજરંગ દળના હોદ્દેદારોએ વાલ્મીકી વાસ તેમજ ટિંબા વાસમાં આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા રામ મંદિરના ઉદ્ઘાટન અંગે આમંત્રણ પત્રિકા અક્ષત તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ કર્યું હતું. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી ધામધૂમથી થાય તે શુભ હેતુથી પ્રાંતિજમાં VHP બજરંગ દળ અને તેના સંબંધિત સંસ્થાઓને હોદ્દેદારોએ પ્રાંતિજના વાલ્મીકી વાસ અને ટિંબાવાસથી ઉદ્ઘાટન પ્રસંગને આમંત્રણ પત્રિકા અક્ષત તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ ઘરે ઘરે જઈને કર્યું હતું. આગામી તારીખ 20, 21, 22 જાન્યુઆરીના દિવસ દરમિયાન અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિરનું ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે ત્યારે દેશભરમાં તે દિવસોમાં દિવાળી ઉત્સવની જેમ ઉજવણી થનાર છે. કરોડો હિન્દુઓના આરાધ્ય એવા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દરેક ગામે તેમજ શહેરોમાં ધર્મપ્રિય લોકોને નિમંત્રણ પાઠવવા VHP બજરંગ દળ તેમજ RSSના આદેશ અનુસાર ઘરે ઘરે જઈને અક્ષત પત્રિકા તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે પ્રાંતિજમાં મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ, વિભાગ સમરસતા પ્રમુખ નટુભાઈ બારોટ, સંઘ સમરસતા જિલ્લા પ્રમુખ અશોકભાઈ બ્રહ્મભટ્ટ, પ્રખંડ પ્રમુખ કમલેશ પટેલ, બજરંગદળ સંયોજક યુવરાજસિંહ રાઠોડ, ધર્મ પ્રસાર પ્રમુખ સુનિલ કડિયા તેમજ અન્ય હોદ્દેદારોએ પ્રાંતિજના વિવિધ વોર્ડ તેમજ મહોલ્લાઓમાં જઈને અક્ષત પત્રિકા તેમજ રામ મંદિર ફોટાનું વિતરણ કરીને લોકોને તે પ્રસંગની ઉજવણી અંગે માર્ગદર્શન તેમજ સમજ આપી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંતિજ નગરમાં આપણે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત પત્રિકા અને મંદિરનું પ્રતીક રૂપે ફોટા આપણે અહીંયા પ્રાંતિજ નગરમાં ઘરે ઘરે વિતરણ કરવા આવ્યા છીએ અને દરેક ધર્મપ્રેમી જનતાને જણાવતો આનંદ થાય છે કે 500 વર્ષ જે આપણો ગુલામીનો પ્રતીક એવા અયોધ્યામાં જે મંદિર હતું એ નવીન બની રહે છે અને એને 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તો ગ્રામજનોથી નમ્ર પ્રાર્થના છે કે જેવી રીતે આપણે દિવાળીના સમયમાં આપણે દીપ પ્રજ્વલિત કરીએ છીએ, 9 વર્ષ મનાવીએ છીએ, એવી રીતે 22 તારીખે સવારેથી લઈને રાત્રે મોડા સુધી રામધૂન, આરતી, કીર્તન અને ઘરે 5 દીવો, ઓછામાં ઓછા 5 દીવો પ્રજ્વલિત કરીને અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સમર્થન કરીએ અને ભગવાન રાઘવેન સરકારથી પ્રાર્થના કરીએ કે આપણો દેશ નિરોગી રહે અને ખૂબ આપણું દેશનું પ્રગતિ થાય અને વિશ્વ પટલ સુધી આપણે જેવી રીતે ધર્મ ગુરુ હતા ફરીથી આપણે સોનાની ચડિયા થાય એ પ્રાર્થના સાથે રાઘવેન્દ્ર સરકારમાં ચરણોમાં વંદન. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પ્રતિષ્ઠામાં આપણે પ્રત્યક્ષ રૂપે જઈ શકતા નથી, પરંતુ આપણા ઘેર આપણે રહીને પૂજા કરીએ એ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ તેની ભગિની સંસ્થાઓ દ્વારા અક્ષત પત્રિકા અને અયોધ્યા શ્રી રામ મંદિરનો ફોટો દરેક હિન્દુઓના ઘેર ઘેર આપવાની યોજના બનેલી છે. એ યોજનાના ભાગરૂપે આજરોજ પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો દ્વારા સમરસતાના ભાગરૂપે પ્રાંતિજ ખાતે આવેલ વાલ્મીકી ઋષિવાસ ખાતે દરેક ઘેર અક્ષત ફોટો અને પત્રિકા આપીને પ્રાંતિજમાં
આ અક્ષત વિતરણની શરૂઆત કરવામાં આવેલી છે. આમ દરેક ઘેર પ્રાંતિજમાં જેટલા પણ ઘર છે એ દરેકે દરેક ઘેર આ અક્ષત ફોટો અને પત્રિકા